વડગામ તાલુકાના ધોતા સબલાના ગામે આવેલ મહેતા સમુગણ વિદ્યા મંદિરના અંત સ્થાપકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વડગામ તાલુકાના ધોતા સબલાના ગામે આવેલ શ્રી સમુબેન વિદ્યા મંદિર ખાતે ધોતા ગામના વતની અને શિક્ષણ પ્રહરી અને મહેતા સમુબેન વિદ્યા મંદિર અંત સ્થાપક શ્રી નરસિંહભાઈ વેચરભાઈ પટેલ તેમજ ભૂલનામણા નામથી જાણીતા એવા શિક્ષક પ્રેમી તારીખ 27/8/2021 ને શુક્રવારના રોજ સ્વર્ગ સીધાવતા ધોતા સબલાના ગામે આવેલ શ્રી સમુબેન વિદ્યા મંદિરના કુશળ વહીવટ કરતા અને ઉત્તમ વ્યક્તિત્વ અને શિક્ષણ પ્રહરી નરસિંહભાઈ પટેલના નિધનથી ધોતા સકલાના વર્ણાવાડા રામપુરા લક્ષ્મીપુરા અને કરસનપુરા હસલપુર ગામોની જનતાએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી, જેમાં શ્રી સમુબેન વિદ્યા મંદિર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયેલ, જેમાં શ્રી સમુબેન વિદ્યાલયના પૂર્વ આચાર્યશ્રીઓ તેમજ પૂર્વ શિક્ષકશ્રીઓ અને દરેક ગામની જનતા અને વિદ્યાર્થીઓ અને સ્વર્ગસ્થ નરસિંહભાઈ પટેલના પરિવારજનો ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને શ્રી સમુબેન વિદ્યા મંદિરના પ્રમુખ શ્રી ઓખાભાઈ એસ પટેલ, ઉપપ્રમુખ શ્રી ડોસજીભાઈ પટેલ, મંત્રી શ્રી લક્ષ્મણસિંહ વાઘેલા અને શ્રી સમુબેન વિદ્યા મંદિરના આચાર્ય શ્રી ધવલભાઈ દવે અને કારોબારી સભ્યશ્રીઓ દ્વારા સ્વર્ગસ્થ નરસિંહભાઈ પટેલના પરિવારજનોને શ્રદ્ધાંજલિ ચિહ્ન આપીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવેલ અને તેમના પરિવારજનોને દુઃખની ઘડીમાં દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે અને શ્રી સમુબેન વિદ્યા મંદિર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આવેલ સૌ લોકોએ સ્વર્ગસ્થ નરસિંહભાઈ પટેલ ઉર્ફે માસ્તર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ સંસ્થાના શિલ્પી અને સ્થાપક હતા. વર્ષો સુધી એમણે આ સંસ્થાની સેવા કરી. એમનો મુખ્ય ઉદ્દેશ કન્યા કેળવણી હતો. આ સંસ્થા જ્યારે સ્થાપના થઈ જૂન 1977માં, એના પહેલાં આ 5-7 ગામોમાંથી એક પણ દીકરી ભણતી ન હતી અને એ જૂન 1977થી જ્યારથી આ શાળાની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી આ શાળામાંથી લગભગ 500-700 દીકરીઓ ભણી ગઈ અને એમાં 250-300 દીકરીઓ સરકારી નોકરીની અંદર પોતાની ફરજ બજાવે છે, જેનું પુણ્ય આપણા નરસિંહભાઈના ફાળે જાય છે. એવા હતા આપણા દાદા.